વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવા તરફથી પટેલ જયાબેન આજના વિડીયોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ જુનિયર કેજી, વિષય ગુજરાતી. તો આપણે અગાઉ વર્ણમાલામાં આપણે મૂળાક્ષરો શીખી ગયા, તો હવે આપણે દ્વિતીય સત્રમાં શીખવાનું છે. તો તમારે પણ મારી સાથે લખવાનું રહેશે અને મમ્મી પપ્પાના મદદથી નોટબુકમાં પણ લખવાનું રહેશે. તો ચાલો શીખીએ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવા તરફથી પટેલ જયાબેન આજના વિડીયોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ જુનિયર કેજી, વિષય ગુજરાતી. તો આપણે અગાઉ વર્ણમાલામાં આપણે મૂળાક્ષરો શીખી ગયા, તો હવે આપણે દ્વિતીય સત્રમાં શીખવાનું છે. તો તમારે પણ મારી સાથે લખવાનું રહેશે અને મમ્મી પપ્પાના મદદથી નોટબુકમાં પણ લખવાનું રહેશે. તો ચાલો શીખીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ગુજરાતી વર્ણમાલામાં મૂળાક્ષરો જોઈ ગયા હતા. આજે આપણે એક નવો વર્ણ શીખીશું. મૂળાક્ષર થતી છે વ. કોણ છે વ? વહનનો વ. આ વર્ગકાર્ય. વર્ગકાર્યમાં આપણે આ શેનું ઝાડ દેખાય છે? ઓળખો છો? વડ. વડમાં શું હોય છે? વડવાયો. તમે જોઈ છે વડવાયો? જે આગળના નાના નાના બાળકો વડની જે વડવાયો છે એને પકડીને હિંચકા પંગાતા હતા. એ ખૂબ જ પસરાયેલું ઝાડ હોય છે, બહુ મોટું હોય છે વડ. તો વડ જુઓ અને ઘોટો. તો આપણે સૌપ્રથમ વ કેવી રીતે લખાય તે જોઈશું. બોલો અને લખો. વ વડનો વ, વ વડનો વ, વ વડનો વ, વડનો વ, વડનો 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 વ. તો વિદ્યાર્થી મિત્ર, અહીં આપણે વડનો વ લખવાનો રહેશે. હવે આ શેનું ચિત્ર છે? ઓળખો છો? શેનું છે? વહાણ. એસીમાં ચાલે ખબર? પાણીમાં. વહાણનો વ. તો વની નીચે લીટી દોરો. શું કરવાનું છે? આપણે વ શોધી અને એની નીચે લીટી દોરવાની છે. તો શબ્દ આપણે વાંચીશું. વચન. તો વ, વરસ. વ જોઈ વિદ્યાર્થી મિત્રો, તમે પણ વ શોધી શકો અને આપણે શોધે પોથીમાં શોધી લઈએ. આપણે વ લખી ગયા એટલે શોધાઈ જાય તરત. પછી ગૃહકાર્ય. ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. તો તમારે અહીં ટપકા જોડવાના છે અને રંગ પૂર્ણ કરવાનો છે. તો ટપકા જોડવાના રહેશે તમારે. તો આપણે અહીં શું કરવાનું છે? રંગ કરવાનો છે, યાને કલર કરવાનો છે. તો વહાણમાં આપણે કલર કરીશું. સૌ પ્રથમ કયા કલર કરીશું? ઓરેન્જ. અરે, બ્લેક કલર. બ્લેક એટલે કાળો. કયો છે? બ્લેક એટલે કાળો કલર. પછી કેસરી, યાને ઓરેન્જ. કયો?
ઓરેન્જ, ઓરેન્જ એટલે કેસરી, પછી યલો એટલે પીળો કલર, કયો કલર? પીળો કલર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલર કર્યો. હવે આપણે જોઈશું હરોળમાં જુદા મોડા અક્ષર પર ચોકડી કરો. જે હરોળ એટલે લાઈન, લાઈનમાં જે જુદા મોડા અક્ષર છે એની ઉપર શું કરવાનું છે? આપણે ખોટું યાની ચોકડી કરવાનું છે. તો અહીં આપણો કયો અક્ષર છે? મૂળ અક્ષર વ. તો અહીં લાઈનમાં જે જુદો પડે છે અહીંયા ચોકડી કરીશું. વ વ સ સસલું ન સ, પછી શાનું ચિત્ર છે? વજન્યાનું. વ વ કોણ જુદું પડે છે ચાલો ઓળખો જોઈએ. ખબર છે ને કોણ જુદું પડી જાય? આપણા વ મૂળા અક્ષર કરતાં સસલુંનો સ જુદો પડે છે. તો આપણે ચોકડી કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, તમારે પાના નંબર 30 લખવાનું રહેશે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે. હવે વર્ક કાર્ય, બોલો અને લખો. તો તમારે શું કરવાનું છે? બોલતા જઈને લખવાનું રહેશે. તો વ વહાણ, વ વ વહાણ, વ વ વહાણ, વ વ વહાણ, વ વહાણ, વ વ વહાણ, વ વ વહાણ, વ વ વહાણ, વ વહાણ, વ. તો આ શેનું ચિત્ર છે? વજન્યું. શેનું ચિત્ર છે? વજન્યું એટલે વજન કરવાનું ચિત્ર છે. જે આપણે માપ કરીએ છીએ ત્રાજવામાં, એ એક સાઈડે વસ્તુ અને એક સાઈડે વજન મૂકવાનું હોય છે. કેટલી વસ્તુ કેટલા વજન થઈ કેટલી જોઈએ, તો એ વજન્યું છે. તો વની ફરતે ગોળ કરો. વતન, તો વ ક્યાં આગળ ગોળ કરવાનું? વ. નટવર, તો વની આગળ ગોળ કરવાનું, વની નીચે, સોરી આપણે ગોળ કરવાનું છે. વ. હવે આ તમારે આખા પેજમાં વ લખી લાવવાનું રહેશે. હવે આપણે વ ને વથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. જે વથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનું રહેશે. તો વિંચી, એ વિંચી એટલે વથી શરૂ થાય છે. કેળું એ વથી શરૂ થતું નથી. વાંસળી એ વથી શરૂ થાય છે. પછી હળ એ વથી શરૂ થતું નથી. વાંદરો એ વથી શરૂ થાય છે. પછી આ શેનું ચિત્ર? વાઘ, એ પણ વથી શરૂ થાય છે. આ ત્રાજુ એ ત્રથી શરૂ થાય છે એટલે આવશે નહીં. એટલે વથી શરૂ થતા વિંચી, વાંસળી, વાંદરો અને વાઘ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગોળ છે, સોરી અહીં વ ઓળખી ગોળ કરો. શું? વને ઓળખીને ગોળ કરવાનું છે. તો પ વ ય, તો વ. પછી ન વ મ, વ પ ટ વ, વ લ વ ચ, વ વ ગ ન, તો વ. તો આપણે વ ઓળખીને ગોળ કર્યા. તો હવે આપણે એક અહીંયા પ ચ લ વ, તો આ વમાં ગોળ કર્યો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો, તમે આ બધું જોઈ ગયા, તો હવે શું કરવાનું છે તમારે? ઘરે બેસીને આ પાના નંબર 31 લખવાનું રહેશે. હવે જે અહીં વ ઓળખી ગોળ કરવાનું છે તે તમારે બુકમાં અને નોટમાં પણ કરવાનું રહેશે.
અને ઓ અને ઓ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો, તો આપણે ચિત્ર ઓળખી અને જોડવાનું રહેશે. તો તમારે ઘરે બેસીને સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 30 અને 31 લખવાનું રહેશે અને નોટબુકમાં પણ લખવાનું રહેશે. બાય.